યાત્રામાં ગાયબ થયો તું એ ક્યાં છે? ચિંતા ના કરો બેન, હવે આ બધા અમારા મહેમાનો છે. મારા માણસો એમની પાસેથી એક એક વાત કઢાવીને તમામ વસ્તુનો કબજો લઈને ત્યારબાદ તમને સૌને સુપ્રત કરશે. સરપંચ સાહેબ, મને બે દિવસનો સમય આપો. સાહેબ, તમારા બે ત્રણ દી એટલે ઘણો લાંબો સમય થઈ જાય છે. એમ મેણા ન મારો સરપંચ સાહેબ, આ વખતે મોડું નહીં થાય એની હું બાંયધરી આપું છું. તલાટી સાહેબ, આ હવાલદાર સાહેબ આ કામમાં આ લોકોની સાથે જ હતા. બહુ સન્માન કર્યું કેમ તમારા હોદ્દાનું તમે? મને માફ કરો સાહેબ, મને એક મોકો આપો, હું સુધારીને દેખાડીશ. ચૂપ! દેશને માટે તમે જ્યારે પ્રતિજ્ઞા લો છો ને, એ જ સૌથી મોટો મોકો હોય છે. એ તો તે વેડફી નાખ્યો. તમારા જેવા એક ગદ્દાર માણસને લીધે આખી પોલીસ બદનામ થાય છે. ચાલો હવે નાખો આ લોકોને બધાને. સરપંચ સાહેબ, અત્યારે તો જઈ રહીશું, પણ જતા જતા મારું આ વાક્ય યાદ રાખજો. અંત નથી, શરૂઆત છે. મારો આતંક તો હવે શરૂ થશે. સરપંચ સાહેબ, જિલ્લા પ્રશાસન તરફથી મોડું થયું છે એ બદલ હું આપની માફી માંગુ છું. પણ એક વાતની દાદ દેવી પડે સરપંચ સાહેબ, તમે અને ગામવાસીઓ આ પરિસ્થિતિ સમક્ષ જે રીતે લડ્યા છો ને, એને માટે સલામ છે. તમે બધા પ્રદેશોમાં સર્વશ્રેષ્ઠ સરપંચ કેમ છો એનો પરિચય અમને મળી ગયો. સાહેબ, નાના મોટી મોટી વાત કરું છું, પણ સરપંચ સાહેબ જે રીતે અમને પ્રોત્સાહન આપે, જે રીતે અમારી રક્ષા કરે, અરે અમારા માટે 24 કલાક ખડે પગે ઊભા હોય છે, એમના માટે તો અમને કામ બને એટલું બધું માન છે ને, કે એમની એક હાંક ઉપર આખું કામ મરવા સુધા તૈયાર થઈ જાય. અને સરપંચ સાહેબ પણ રાજા હોવા છતાં દુશ્મનોની સામે છેલ્લે નહીં પણ પહેલા ઊભા હોય છે. હા, અરે પોતે અમારા માટે જીવ ઉપર લડવા તૈયાર થઈ જાય છે. હા, એમના જેવા સરપંચ તો ક્યાંય નથી. અમને અમારા સરપંચ પર ગર્વ છે. અરે એટલે જ તો અમારું ગામ સહી સલામત છે. તલાટી સાહેબ, હું આ વખતે થોડો ગામવાળાની વાતથી અસંમત છું. માન્યું કે આ ગામવાળા મારા માટે સર્વસ્વ છે અને મેં એમના માટે બનતું કર્યું છે, પણ આજે હું ગામની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યો છું. સરપંચ સાહેબ, એવું કેમ બોલો છો તમે? અરે આ લોકોને પકડવામાં તમે તો સફળ થયા છો. ના દેવી, પૂર આવ્યા પછી પાડ બાંધે કે બચાવ કરે એને સફળતા ના કહેવાય. સાચો રખેવાળ તો એને જ કહેવાય જે પૂર આવ્યા પહેલા પાળ બાંધે. ગામની વારસાહત ધરોહર જે પીઢીઓ જૂની છે એની સાચવણીમાં હું નિષ્ફળ રહ્યો. બંગલો ભૂતિયો બની ગયો ત્યાં સુધી મારી નજર ના પડી. ગામની વસ્તુઓ પર ધ્યાન રાખવામાં હું નિષ્ફળ રહ્યો છું. ગામમાં આવા ગોરખ ધંધા ચાલતા હતા એને પકડવામાં હું નિષ્ફળ રહ્યો છું. બે બે વાર અસામાજિક તત્વોને મારા ગામની બહાર કાઢવામાં હું નિષ્ફળ રહ્યો છું. હું નિષ્ફળ રહ્યો છું એમાં કોઈ બે મત નથી. પણ આજે હું તમને બાહેધરી આપું છું.
કે હું આજ પછી નિષ્ફળ નહીં જઉં. સરપંચ સાહેબ, તમે આટલું કહ્યું એમાં મને વધારે ખબર ન પડી, પણ હા એટલી ખબર પડી કે ગણેશ માસ્ટર જે ઉદાહરણ આપીને સમજાવે છે ને, એમ તમે ઉદાહરણ છો. તુલી ને બાપુ જેમ મારું ધ્યાન રાખે છે, એમ તમે આખા ગામનું ધ્યાન રાખો છો. તમે તો ગામના મા બાપુ છો, હે ને બાપુ? હા તો. જે ગામ પર માતાજીના આશીર્વાદ હોય ને, ત્યાં ભૂત પ્રેતની શક્તિ પણ નામશેષ થઈ જાય છે. આપણે જેમ બને એમ જલ્દી અહીંયાથી નીકળીએ. સાચી વાત છે, ચાલો અહીંયાથી. કાલે હું ઉમલા અને લાખાને મૂકીને સફાઈ કરાવી દઈશ. ડુંડાબા, તુલી ને આમ અહીંયા એકલી ના મુકાય. ખબર નહી, પણ આ તુલીનું વર્તન કઈક અજુકતું લાગી રહ્યું છે. તુલી ને અહીંયાથી આપણે જલ્દીમાં જલ્દી લઈ જઈએ. હાલો 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 તુલી, હાલો પિતા, તુલી ઉભી ઉભી કરો, એને ગણપતિ ઉભી કરો. રાત નીકળી ગઈ છે, નથી મારી દીકરી સૂતી, નથી એને આગ ચક્કર. શું થયું છે મારી દીકરીને? મને તો લાગે છે પેલા ભૂતિયા બંગલામાં જ કઈક અજુકતું થયું છે. તુલી જ્યારથી ત્યાંથી આવી છે ત્યારથી આમની આમ જ છે. મગજમાં ખોટો વહેમ ના નાખો તમે, ત્યાં હવે ખાલી ખમ ભૂતિયું ઘર જ છે, બીજું કઈ નહીં. હવે શું કરવું એ વિચારો. હા, તુલીને સાજી કઈ રીતે કરવી? આનો એક જ ઉપાય છે. બેજી, તુલીને શું થયું છે એ હવે ઈ જ કહી શકશે. હા, બેજી જ આ બીમારીનો ઈલાજ કરી શકે છે. હું હમણાં જઈને વેજીને લઈ આવું છું. તમે બધા તુલીનું ધ્યાન રાખજો. જટા આવજો જમાઈબા, મારી દીકરી સાજી થઈ જવી જોઈએ. કહું છું જી, હવે ત્યાં સુધી આપણે ઘરગથ્થા ઉપાયો કરી જોઈએ. તમારી વાત સાચી છે સરપંચ સાહેબ,
આપણે શું ઉપાય કરવાનો? સામાન્ય રીતે જ્યારે માણસ ભાન ભૂલે ત્યારે જે કરીએ એ